22 જાન્યુઆરીએ કાર સેવકોનું જાહેરમાં સન્માન કરી ભક્તિ આસ્થા અને ઉલ્લાસ સાથે આમોદમાં રામ મહોત્સવ ઉજવાશે અયોધ્યામાં થનારા ભગવાન રામના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આમોદનગર પણ રામ્ય બન્યું હોય તેમ લાગી રહ્યું છે આમોદનગરમાં ઠેર ઠેર રામ ભક્તો દ્વારા કેસરીયા ઝંડા લગાવી દેવામાં આવ્યા છે તેમજ આમોદના કાછિયા વાર્ડમાં આવેલ પ્રાચીન રામજી મંદિરે રામ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આમોદના પ્રાચીન રામજી મંદિરે પંદરથી એકવીસ એકવીસ જાન્યુઆરી સુધી સવારમાં છ થી સાત રામધૂન કરાવવામાં આવી હતી ત્યારબાદ બાવીસમી જાન્યુઆરીના દિવસે સવારે છથી બપોરે બાર કલાક સુધી રામધૂન કરવામાં આવશે બપોરે સાડા બાર કલાકે સામૂહિક આરતી કરવામાં આવશે બપોરે બેથી સાંજના ચાર કલાક સુધી ભજન કાર્યક્રમ તેમજ સાંજે પાંચ કલાકે કાર સેવકોનું જાહેરમાં સન્માન કરવામાં આવશે અને સાંજે સાડા પાંચ કલાકે સમગ્ર આમોદનગર માટે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત આમોદનગરમાં ઠેર ઠેર કેસરિયા ઝંડા લગાવી યુવાનોએ આમોદનગરને કેસરિયા રંગે રંગી દીધું હતું આમોદનગર સહિત તાલુકાના કેટલાક ગામોમાં પણ મહાપ્રસાદી તેમજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આમોદનગર સહિત ગામડામાં દરેક રામ ભક્તના ઘરે પાંચ દીવા પ્રજ્વલિત કરી ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અર્પણ કરવામાં આવશે આમોદમાં મહોલ્લે મહોલ્લે તોરણ બાંધી દેવામાં આવ્યા છે તેમજ દરેક મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે આ ઉપરાંત આમોદનગરમાં આવેલા દરેક મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી હતી સમગ્ર આમોદ નગરમાં બાવીસમી જાન્યુઆરીએ ભક્તિ આસ્થા અને ઉલ્લાસ સાથે રામ મહોત્સવ ઉજવાશે બાવીસ તારીખે અયોધ્યાની અંદર પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠાનનો કાર્યક્રમ રાખેલો છે રામચંદ્ર ભગવાન એ નિમિત્તે આમોદની અંદર આમલીપુરા કાછા રામચંદ્ર મંદિરે થી એકવીસ સવારે છ થી સાત કલાક ધૂન ચાલશે ચાલે છે અને બાવીસ તારીખે જે કાર્યક્રમ છે છ થી બપોરના બાર કલાક લગીન ધૂન ચાલુ છે રામચંદ્ર ભગ રામચંદ્ર ભગવાનના મંદિરે ત્યાં બપોરે બાર બાર ત્રીસ કલાકે સમૂહ આરતી છે બપોરે બેથી ચાર ભજનનો કાર્યક્રમ રાખેલો છે પાંચ વાગે કાર સેવકોનું સન્માન રાખવાનો છે સાડા પાંચ વાગે આમોદ અને ભીમપુરા ગામના ગ્રામ ભક્તોએ મહાપ્રસાદ લેવા આવવાનું છે અને બધાને આમંત્રણ છે